satyade.com आजादी समाचार। केंद्रीय ऊर्जा सचिव आलोक कुमारे जणाव्યું હતું કે ડિસેમ્બર 2022 સુધીમાં કેટલાક કોલસા આધારિત પાવર પ્લાન્ટ માટે આયાતી કોલસાની ઊંચી કિંમત ઉપભોક્તાઓ સુધી પહોંચાડવા માટે સંમત થયા છે। તેમણે કહ્યું કે જો આયાતી કોલસા આધારિત પાવર પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતા પર નહીં ચાલે તો વીજળીની વધતી માંગના કારણે સ્થાનિક કોલસા આધારિત એકમો દબાણ હેઠળ આવશે। આ પગલાથી પાવરની ઉપલબ્ધતા વધારવામાં મદદ મળશે કારણ કે અદાણી ગ્રુપ, ટાટા પાવર અને એસઆર જેવા આયાતી કોલસા આધારિત એકમો વીજ ઉત્પાદન કરી શકશે અને તેને રાજ્યની વિતરણ કંપનીઓને વેચી શકશે। આ મહિનાની શરૂઆતમાં પાવર મિનિસ્ટર આર કે સિંઘની અધ્યક્ષતામાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં એસઆરના 1200 મેગાવોલ્ટના સપ્લાય પ્લાન્ટ અને મુદ્રામાં અદાણીના 1980 મેગાવોલ્ટના પ્લાન્ટ જેવા એકમોનો સમાવેશ થાય છે, જેથી આયાતી કોલસાની ઊંચી કિંમત ગ્રાહકો સુધી પહોંચાડી શકાય। ब्यूरो रिपोर्ट, सत्यडे न्यूज। अगर तमे आ वीडियो फेसबुक उपर जोई रह्या छो तो अमारी चैनल ने फॉलो करवानु चूकशो नहीं, अने यूट्यूब उपर जोई रह्या छो तो सब्सक्राइब करवानु ना भूलता, जेथी अपडेट न्यूज तमारा सुधी पहुंची शके।